દિવસનો લોકડાઉન આપવામાં આવ્યો હતો, કારણ કે આ રોગ આખા દેશમાં ફેલાય નહીં અને લોકોને નુકસાન ના કરે તેને ધ્યાનમાં રાખી આ લોકડાઉનનો પીરિયડ આપવામાં આવ્યો હતો, જેને આ દેશની જનતાએ સહર્ષ સ્વીકારી લીધો અને માથે ચડાવ્યો છે. પરંતુ જે લોકો રોજે રોજ કમાઈને મજૂરી કરીને પોતાનું ગુજરાન ચલાવતા હતા એ લોકો સંકટમાં મુકાયા હતા, ત્યારે તેઓએ પણ પોતાના પરિવારની આવી ચિંતા કર્યા વગર તેમને પણ નરેન્દ્રભાઈ મોદીના આ નિર્ણયને સહર્ષ વધાવ્યો હતો. ત્યારે સેવાભાવી સંસ્થાઓને આવા લોકોની ચિંતા થઈ અને તેમણે નક્કી કર્યું કે જે લોકો રોજના રોજ મજૂરી કરીને કમાતા હતા અને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હતા તેમનું શું થશે. ત્યારે આવી સેવાભાવી સંસ્થાઓએ આ કાર્ય સેવાનું કાર્ય ઉપાડી લીધું અને તેમણે નક્કી કર્યું કે આવા લોકોના ઘરે ઘરે જઈને રાશનની કીટ આપવી અને પોતાના પરિવારને આ ખોરાક મળ્યો રહે તેવી ચિંતા એમણે કરી અને આ કાર્ય શરૂ કર્યું. સાથે સાથે બીજી પણ સંસ્થાઓ જોડાઈ અને એ સંસ્થાઓએ પણ નક્કી કર્યું કે આવા ગરીબ પરિવારો કે જે ઝૂંપડામાં રહેતા હોય, રસ્તા ઉપર રહેતા હોય, તેઓને પણ બે ટાઈમ ગરમ ખાવાનું મળ્યું રહે તેવા પ્રયત્ન કરવામાં આવ્યા, જેના ભાગરૂપે જુનાડીસાની અંદર જોગમાયા કોલ્ડ સ્ટોરેજ ખાતે જુનાડીસાના સનાતન યુવાનો દ્વારા આ કાર્યને ઉપાડી લીધું અને છેલ્લા 6 દિવસથી સવાર સાંજ 2 ટાઈમ દરેક ગરીબ કે જે રોડ રસ્તા ઉપર ઝૂંપડપટ્ટીમાં વસે છે તેવા લોકોને ગરમા ગરમ ખાવા મળી રહે, ભોજન મળી રહે તેવું વ્યવસ્થા કરવામાં આવી અને સાંજ અને સવાર બંને ટાઈમ તેમના ઘરે જઈને ડોર ટુ ડોર આ સેવાકીય પ્રવૃત્તિ શરૂ કરવામાં આવી અને આજે છેલ્લા 6 દિવસથી આ કાર્ય યુદ્ધના ધોરણે આરંભી દેવામાં આવ્યું છે, કે જેથી કરીને કોઈ પણ યુવાન ભૂખ્યો ના ઊંઘે, કોઈ પણ ગરીબ વર્ગ ભૂખ્યો ના ઊંઘે તેની સતત ચિંતા કરતા આ તમામ જુનાડીસાના સનાતન ધર્મના યુવાનોને ખૂબ ખૂબ અભિનંદન અને આજે બિરદાવીએ છીએ.